હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ પડવારી ફરસી પૂરીની રેસીપી. જેવી આપણે ફરસાણવાળાની દુકાનેથી લાવીએ છીએ, સેમ એવી જ પૂરી આજે આપણે ઘરે બનાવીશું. તો આ વિડીયો જોઈ અને ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને તમે જોઈ શકો છો આ ફરસી પૂરી એકદમ ટેસ્ટી અને કેટલી ક્રિસ્પી બની છે. અને તેના બધા જ પડ એકદમ સરસ રીતે છૂટા પડી ગયા છે. તો આ વિડીયો એન્ડ સુધી જોજો. અને જો તમે ચેનલ ઉપર હજુ સુધી નવા છો તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું હશે, તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે. તો ચાલો હવે આપણે પરવાળી ફરસી પૂરી બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં અહીંયા 1.5 કપ મેંદો લીધેલો છે. તેની સામે જ આપણે 1/4 કપ એટલે કે 2-3 મોટી ચમચી જેટલો રવો એડ કરીશું. 1 ચમચી જેટલા આપણે કાળા તલ એડ કરીશું. 1 ચમચી જેટલું આખું જીરું અને 1 ચમચી આપણે નમક એડ કરીશું. ત્યારબાદ આપણે 3 ચમચી જેટલું ગરમ તેલ એડ કરવાનું છે. તેલને એકદમ સરસ રીતે એડ કરી અને આપણે પહેલાં તો તેને ચમચી વડે સરસ રીતે મિક્સ કરી દઈશું. તેલ ગરમ હોય તો પહેલાં ચમચીનો જ ઉપયોગ કરવો. ત્યારબાદ હવે આપણે હાથેથી તેને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી દઈશું અને આ રીતે મુઠ્ઠી પડતું મણ થાય એ રીતે રાખવાનું છે. ત્યારબાદ આપણે તેમાં થોડું કરી અને પાણી એડ કરીશું અને ખૂબ જ સરસ એવો આપણે ફરસી પૂરી માટેનો લોટ તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં આપણે આ રીતેની એક પેસ્ટ તૈયાર કરી લઈએ, જેમાં મેં 2 ચમચી જેટલું ઘી અને 2 ચમચી જેટલો મેંદો લીધેલો છે. આપણે ચમચી વડે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી અને આ રીતેની એક પેસ્ટ તૈયાર કરી લઈશું. અને 10 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણો લોટ પણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તો તેમાંથી આ રીતેના આપણે લુવા તૈયાર કરી લઈએ. અને ત્યારબાદ એક લુવો આ રીતે લઈ અને આપણે તેને પાટલાની સાઈઝનું એકદમ સરસ રીતે વણી લેવાનું છે. તમે જોઈ શકો છો મેં તેને એકદમ પતલું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં એ રીતે વણ્યું છે. હવે સેમ આ જ રીતે આપણે લુવા લઈ અને પાટલાની સાઈઝની જે આપણે રોટલી કહીએ એ રીતે હજુ 2 આપણે વણી અને તૈયાર કરી લઈશું. ટોટલ આપણે 3 રોટલી લઈએ છીએ. જો તમારે 1 અથવા 2ની આ રીતેની પડવાળી ફરસી પૂરી કરવી હોય તો એ રીતે પણ કરી શકો છો. હવે આપણે જે ઘી અને મેંદાની પેસ્ટ બનાવી છે તેને સરસ રીતે આપણે બ્રશની મદદથી આખું આપણે સ્પ્રેડ કરી દઈશું. ત્યારબાદ એના ઉપર તૈયાર કરેલી આપણે જે બીજી રોટલી છે તેને રાખી દઈશું અને સેમ પ્રોસેસ આપણે 3 રોટલીમાં કરવાની છે. આ રીતે જો કોઈ નાના મોટી સાઈઝ હોય તો તેને એડજસ્ટ કરી લેવાની, જેથી કરી અને સરખા માપની બની જશે. હવે સેમ આપણે ફરી વખત ઘી અને મેંદાની પેસ્ટ લગાવી અને તેને સરસ રીતે આપણે સ્પ્રેડ કરી દઈએ અને જે ત્રીજી રોટલી તૈયાર કરી છે તેને ઉપર એડ કરીશું. અને તેના ઉપર પણ આપણે એકદમ સરસ રીતે પેસ્ટ લગાવી દઈએ. અને ત્યારબાદ હવે આપણે તેને એકદમ સરસ રીતે વાળી લેવાની છે. આ રીતે ફર્સ્ટ ટાઈમ જ્યારે વાળો ત્યારે ફરી વખત તેના ઉપર પેસ્ટ લગાવીશું અને ત્યારબાદ હાથ વડે થોડી પ્રેસ કરી અને તેને એકદમ સરસ રીતે આપણે વાળી લઈશું. અને લાસ્ટમાં જ્યારે આ રીતે બચે ત્યારે ફરી વખત આપણે પેસ્ટ લગાવી અને ત્યારબાદ વાળીશું. ત્યારબાદ આ રીતે ચપ્પુની મદદથી આપણે તેને કટ કરી લઈશું. આ રીતે મીડિયમ સાઈઝના પીસીસ થાય એ રીતે તેને કટ કરવાના છે. તમે જોઈ શકો છો આમાં પણ એકદમ સરસ રીતે પળ છૂટા દેખાઈ રહ્યા છે. કેટલી સરસ પળવાળા બન્યા છે. તો હવે આપણે તેમાંથી પૂરી બનાવી લઈશું. તેના માટે નીચે થોડો મેંદો સ્પ્રેડ કરી અને ઉપર પણ લગાવી દઈશું. ત્યારબાદ હાથ વડે તેને થોડી પ્રેસ કરી અને એકદમ સરસ રીતે આપણે વણી લેવાની છે. તેને આ રીતે નાની સાઈઝની જ રાખીશું. તો તમે જોઈ શકો છો પૂરીમાં પણ એકદમ સરસ રીતે પડ દેખાઈ રહ્યા છે.
હવે સેમ આ જ રીતે આપણે બધી જ પૂરીને વણી લઈશું. આ રીતે હાથેથી થોડી પ્રેસ કરી અને ત્યારબાદ મેંદો છાંટીશું અને ત્યારબાદ એક વખત તેને આ રીતે વણી લેવાની છે. તો તમે જોઈ શકો છો આ પૂરીને બનાવવી કેટલી ઇઝી છે. સેમ એ જ રીતે મેં બધી જ પૂરી વણી અને તૈયાર કરી લીધી છે. અને અહીંયા તમે જોઈ શકો છો આપણું તેલ પણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તો આપણે આ પૂરીને ગેસની મીડિયમ ફ્લેમ પર તળવાની છે, જેથી કરી અને તે અંદર સુધી એકદમ સરસ રીતે તળાઈ જશે. પૂરી એકદમ સરસની બદામી કલર આપણે જે કહીએ લાઇટ બ્રાઉન જેવો તેવી થઈ ત્યાં સુધી તેને તળવાની છે અને આ પૂરી એકદમ ક્રિસ્પી બની જાય છે. તો તમે જોઈ શકો છો પૂરીમાં પડ કેટલા સરસ રીતે છૂટા પડ્યા છે. તો આપણી પૂરીનો કલર એકદમ સરસ એવો બદામી થઈ ગયો છે. તો આપણે તેને આ રીતે તેલની તોરી અને તેલમાંથી બહાર કાઢી લઈશું. અને સેમ આ જ રીતે આપણે હવે બધી જ પૂરી તળી અને તૈયાર કરી લેવાની છે. આ પૂરી સ્પેશિયલી ચા જોડે તો ખૂબ જ સરસ લાગે છે. તો તમે જોઈ શકો છો આપણી ખૂબ જ સરસ એવી પૂરી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને આ રીતે સર્વ કરીએ. તો છે ને બનાવવી ખૂબ જ ઇઝી અને ખાવામાં તો એટલી ટેસ્ટી લાગે છે કે ઘરના નાના મોટા દરેક સભ્યોને ખૂબ જ ભાવશે. તો આ રેસીપી જોઈ અને તમે પણ હવે પળવારી ફરસી પૂરી ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને આ એટલી સરસ અને ઇઝી રેસીપી છે કે જો તમે પહેલી વાર આ રીતે પૂરી બનાવશો તો પણ આટલી સરસ અને પરફેક્ટ જ બનશે. તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ રેસીપીને લાઇક કરજો અને તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો. અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઇબ કરી દો.